પાટણની ધારાસભ્ય પદેથી હટાવવાના મામલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે કામ કર્યું છે. બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તે નિરસ્ત થાય છે. બાબુભાઈ બોખીરિયાનો કેસ પહેલાનો હતો. રાજેન્દ્ર ત્રિવેદીએ એવું પણ જણાવ્યું કે બાબુ બોખીરિયાને સજા થઈ કાયદા વિશે હું જાણું છું તેવું પણ તેમણે કહ્યું છે. મહત્વનું છે કે જે રીતે બાબુ બોખીરિયા અને હાલના જે ધારાસભ્ય છે બંનેનું ક્યાંક કેસ અલગ અલગ હોવાનું રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જ કામ કર્યું છે. ભગવાન બારડને સસ્પેન્ડ કરાયા બાદ રાજકીય રીતે માહોલ ગરમાયો છે. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને પક્ષો કરી રહ્યા છે. એવામાં રાજેન્દ્ર ત્રિવેદીનું હવે નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે બંને કેસ અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે અને બાબુભાઈને સજા થઈ પછી આ ચુકાદો આપ્યો છે. ધારાસભ્યને મેં સસ્પેન્ડ નથી કર્યા, એમને નિરસ્ત કર્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટનો લીલી થોમસનો ચુકાદો છે, એ ચુકાદા પછી કોઈ પણ લોક પ્રતિનિધિને બે વર્ષ કે તેનાથી એક દિવસ વધારે સજા થાય, બે વર્ષની ઉપર એક વર્ષ સજા, એક દિવસ વધારાની સજા હોય તો એ નિરસ્ત થાય છે. ચુકાદામાં તો શબ્દો વાપર્યા છે કે ઓટોમેટિકલી એ ધારાસભ્ય પદ ગુમાવે છે. બાબુભાઈ બોખીરિયાની વાત કરતા હોઈએ તો બાબુભાઈ બોખીરિયાનો જ્યારે જેમને જ્યારે સજા થઈ આ કેસમાં, એ સજા થયા પછી આ ચુકાદો આવ્યો છે એટલે એમને લાગુ પડતો નથી. હવે આ વાત લોકોને સમજાવવી પડે, મારે સમજાવવાની જરૂર હોતી નથી. મારે તો મારી સમક્ષ રજૂ થયો એ કાયદો હયાત છે, ચુકાદો હયાત છે અને ઘટના બની છે એટલે મારે નિર્ણય લેવાનો રહે છે. બાબુભાઈ બોખીરિયાનો કેસ એ પહેલાંનો હતો અને ત્યાર પછી તો સાંભળ્યું છે નિર્દોષ પણ છૂટી ગયા છે. પણ મુદ્દો એ નથી, મુદ્દો